વિગત મેળવીએ સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે કિંજલ જે પ્રકારે વાત કરીએ યાદી સામે આવી ગઈ છે અહી વાત કરીએ જામનગર ઉત્તર બાજુની વાત કરીએ તો ત્યાં પણ જે ઉમેદવાર છે તેમના કોંગ્રેસના ઉમેદવાર જાહેર થઈ ગયા છે શું જાણકારી છે બિલકુલ પ્રીતિ જે પ્રકારે વાત કરવામાં આવે કોંગ્રેસે તેતાલીસ જે ઉમેદવારોની યાદી જાહેર કરી છે જામનગર વિધાનસભાની જે જે ટિકિટ ટિકિટ છે 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 એ તે ફાળવી ગઈકાલે મોડી રાત્રે યાદી જાહેર થઈ છે ત્યારે ન્યુઝ એટીન બીપેન્દ્રસિંહના ઘરે પહોંચ્યું છે ત્યારે બિપેન્દ્રસિંહ સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું બાપુ જે પ્રકારે આપના ઉપર પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે ભાજપ પાસે આ સીટ છે કબજે કરવા કેવા પ્રયાસો અને ખાસ કરીને આપની ટિકિટ જાહેરાત થઈ છે સૌપ્રથમ પ્રતિક્રિયા સૌપ્રથમ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસની તેતાલીસ જણાની જે યાદી ડિક્લેર થઈ છે એમાં મારે જેવા એક કાર્યકરને ટિકિટ ફાળવવા બદલ અમારું રાષ્ટ્રીય નેતૃત્વ અને ગુજરાત પ્રદેશનું નેતૃત્વનું હું ખૂબ હૃદયથી ઋણી છું જ્યારે રહી વાત અહીંયા આ ચૂંટણી લડવા માટેની તો છેલ્લા બત્રીસેક વર્ષથી જાહેર જીવનમાં હોય ગુજરાત પ્રદેશનો મહામંત્રી હોય અહીંયા પણ વેપાર ઉદ્યોગની સૌથી મોટી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ હોય એ નાતે જામનગર સમગ્ર શહેરના જે કઈ પ્રશ્નો છે એનાથી હું બિલકુલ વાકેફ છું અને બિલકુલ છેલ્લા પંદરેક વર્ષથી આ માટે હું લડાઈ પણ લડતો રહ્યો છું બાબુ ખાસ કરીને તમને ટિકિટ આપવામાં આવી છે કેવા પડકારો માનો છો કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે આ સીટ છે અને કેવી રીતના સીટ કબજે કરવા પ્રયાસ કરશો બિલકુલ આ સીટ ભારતીય જનતા પાર્ટીની નથી ભૂતકાળમાં આ સીટ પર કોંગ્રેસના દસ દસ હજાર મતે વિજય થયો છે ગઈ એક જ આ સીટ ભાજપ જીતી છે આની પહેલા કોંગ્રેસે ખૂબ સારું આ સીટો પર પ્રદર્શન કર્યું છે જામનગર ઇઠોતેરની સીટ પર રહી વાત કે આવનારા દિવસોમાં પ્રદર્શનની તો જે રીતે અત્યારે દેશની અને ખાસ કરીને રાજ્યની સ્થિતિ છે અસહ્ય મોંઘવારી બેરોજગારી સહિતના અનેક મુદ્દાઓ સરકારી કર્મચારીઓથી લઈને બત્રીસ બત્રીસ આંદોલનો ચાલતા હોય આ સ્થિતિમાં જનતા ખૂબ ત્રસ્ત છે અને જનતા ખૂબ બને એટલી વહેલી તકે આ સરકારને બદલાવવા પોતાનું મન બનાવી લીધું છે હું પણ જનતા જનાર્દન પાસે જઈ અને હું જે કઈ કામ કરી શકીશ નવા એ પોઝિટિવ વેવથી જનતા પાસે જઈશ અને જનતા પાસે મને ચૂંટીને મોકલે આવી માગણી કરીશ આખરે માલિક તો જનતા જનાર્દન છે જો એ મને મત આપશે અને વિજય બનાવશે જે કંઈ નવા વિકાસ કાર્યો છે આજે આપનું નામ પણ જાહેર થઈ ગયું ની યાદીમાં ક્યારે ફોર્મ ભરવાના છો અને કયા પ્રકારની રણનીતિ હજુ તો ગત રાત્રિ જ ફોર્મ ભરાયું છે આજે હું મારા પ્રદેશ નેતૃત્વ સાથે વાત કરી અને જ્યારે એમના તરફથી જે સૂચનાઓ મળે જે પ્રકારે વાત કરવામાં આવી હાલ જાડેજા છે તેમના દ્વારા જે ટિકિટ જાહેર થઈ છે ત્યારબાદ સૌપ્રથમ પ્રથમ ન્યુઝ એટીન સમક્ષ તેમને પ્રતિક્રિયા આપી છે અને આગામી સમયમાં તેઓ મોંઘવારી અને વિવિધ મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જશે તેઓ તેને વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે અને લોકો છે તેમને ચૂંટી કાઢશે તેવો તેમને આશાવાદ વ્યક્ત કર્યો છે જી બિલકુલ આભાર આપ